આજે આપણે ધ્રુવીભવન, દ્વિવક્રીભવન અને નિકોલ પ્રિઝમના વિશે વાત કરીશું. ધ્રુવીભવનના મુખ્ય મુદ્દા પર જતા પહેલા આપણે જોઈએ કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને લંબ ઓસિલેટ કરે છે. આકૃતિમાં દર્શાવ્યાની જેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વાય ડાયરેક્શનમાં ઓસિલેટ થાય છે, મેગ્નેટિક ફિલ્ડ ઝેડ ડાયરેક્શનમાં ઓસિલેટ થાય છે અને તરંગની દિશા એ એક્સ છે. આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જોઈ રહ્યા છે અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ પર વિઝિબલ લાઇટ એક નાનો ભાગ છે, જેમાં તરંગની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 800 નેનોમીટર છે. સામાન્ય રીતે પ્રકાશ એ અનપોલરાઇઝડ લાઇટ છે. અનપોલરાઇઝડ એટલે કે એના ઇલેક્ટ્રિક ફિલ્ડ દરેક દિશામાં, કોઈ પણ દિશામાં ઓસિલેટ રેન્ડમલી થતા હોય છે. હવે એ જ લાઇટને, એના ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે એક જ નિશ્ચિત દિશામાં જો ઓસિલેટ કરાવવા હોય તો તેના માટે આપણે પોલેરોઇડ શીટનો ઉપયોગ કરવો પડે છે. પોલેરોઇડ શીટ મુખ્યત્વે બે કામ કરે છે. એક તો એ પોલરાઇઝર તરીકે કામ કરે છે અને બીજું એ એનેલાઇઝર તરીકે કામ કરે છે. પોલરાઇઝેશન માટે એનો ઉપયોગ થાય છે અને એનેલાઇઝરમાં એ લાઇટ પોલરાઇઝ છે કે નહીં એ ચકાસે છે, અને જો એ છે તો એની પ્લેન ઓફ પોલરાઇઝેશન કયું છે એ પણ આપણે નિશ્ચિત કરી શકીએ છીએ. પોલરાઇઝ શીટનો સૌથી પહેલા ઇન્વેન્શન 1929માં એડવિન લેન્ડ નામના વૈજ્ઞાનિકે કર્યો છે, જેનો આપણે ફોટો જોઈ શકીએ છીએ. આ પોલરોઇડ મટીરિયલમાં શું વિશેષતા હોય છે તો એ લોંગ, ઘણી લાંબી કોમ્પ્લેક્સ અણુઓની ચેઇન હોય છે અને તેની અંદર જો આપણે દરેક અણુમાંથી અક્ષ દોરવામાં આવે તો એ અક્ષ એકબીજાને સમાંતર હોય છે, અને આ જ પ્રોપર્ટીનો ઉપયોગ આપણે પોલરોઇડ મટીરિયલનો થાય છે. આ અણુઓ જે લાઇટના વાઇબ્રેશન્સ પોલરાઇઝ પરપેન્ડિક્યુલર હોય અને લંબ હોય અક્સિસને, તેને પસાર તેને એબ્ઝોર્બ કરે છે અને જે પેરેલલ હોય તેને તે પસાર કરે છે. હવે આપણે સમજીએ કે પોલરાઇઝેશન, ધ્રુવીભવન એટલે શું. તો એ એવી સ્થિતિ છે કે જેમાં ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક વેવને ના ઇલેક્ટ્રિક ફિલ્ડના ઓસિલેશન્સને કોઈ એક પર્ટિક્યુલર પ્લેનમાં અથવા તો પ્લેન્સમાં પસાર થવા દે, બાકીના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓસિલેશન્સને રોકી રાખે છે. આકૃતિમાં દર્શાવ્યાની જેમ લાઇટ પહેલા અનપોલરાઇઝ લાઇટને આપણે એક વર્ટિકલ પોલરાઇઝર પર આપાત કરવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ખાલી એવા કોમ્પોનન્ટ્સને પાસ કરવા દે છે જે પરપેન્ડિક્યુલર છે અને એની ઇન્ટેન્સિટી પણ અડધી થઈ જાય છે, એટલે એ લાઇટને આપણે પ્લેન પોલરાઇઝ કહીશું. હવે જો આપણે બીજી પોલરાઇઝર સીટ બી વાપરીએ અને એને પહેલી સીટને સમાંતર રાખવામાં આવે તો આપણે જોઈશું કે લાઇટમાં કોઈ ફેરફાર નથી થતો, પણ એ બીજી સ્લિટને એના પરપેન્ડિક્યુલર રાખવામાં આવે તો બહાર કોઈ જ લાઇટ નીકળતી નથી. અને આ જે ઓસિલેશનના ડાયરેક્શન છે એ જો સમય સાથે કોન્સ્ટન્ટ રહે, બદલાય નહીં, તો આપણે એને 100% લિનિયરલી પોલરાઇઝ લાઇટ અથવા પ્લેન પોલરાઇઝ લાઇટ કહીશું. હવે આપણે જોઈએ કે પોલરાઇઝેશનના કેટલા પ્રકારો છે. તો મુખ્યત્વે ત્રણ પ્રકારો છે: લિનિયર અથવા પ્લેન પોલરાઇઝેશન, સર્ક્યુલર પોલરાઇઝેશન અને ઇલિપ્ટિકલ પોલરાઇઝેશન. આ એમની આકૃતિ પરથી આ નામ આપવામાં આવેલા છે. સૌથી પહેલા આપણે જોઈએ લિનિયર અથવા પ્લેન પોલરાઇઝેશન લાઇટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રિક ફિલ્ડના ઓસિલેશન્સ એ અપ ડાઉન થાય છે, એટલે કે વાયઝેડ પ્લેનમાં થાય છે, અને જે તરંગ છે એ એક્સ ડાયરેક્શનમાં ગતિ કરે છે. તો આને આપણે લિનિયરલી પોલરાઇઝડ લાઇટ અથવા પ્લેન પોલરાઇઝડ લાઇટ કહીશું. આમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સર્ક્યુલરી પોલરાઇઝડ લાઇટ છે, એને સર્કલ જેવો કે વર્તુળ જેવો આકાર છે માટે એને સર્ક્યુલર પોલરાઇઝેશન કહીશું. જ્યારે લિનિયર અને સર્ક્યુલર પોલરાઇઝેશન ભેગા થાય ત્યારે ઇલેપ્ટિકલ પોલરાઇઝેશન જોવા મળે છે, અને એની આકૃતિ પણ બાજુમાં જ દર્શાવી છે કે એ ઇકિલિપ્સ છે અને એની માઇનર અને મેજર એક્સિસ બતાવવામાં આવી છે. તો આ ત્રણ આપણે પોલરાઇઝેશનના પ્રકાર જોયા. હવે તરંગ એ બે પ્રકારની હોય છે: ટ્રાન્સવર્સ વેવ્સ અને લોંગિટ્યુડિનલ વેવ્સ.
આકૃતિમાં આપણે ટ્રાન્સવર્સ વેવને બતાવી છે, જેની અંદર તરંગના જે માધ્યમના કણો છે એ જો તરંગની ગતિ કરવાની દિશાને લંબ ઓસિલેટ કરે, વાઇબ્રેટ કરે, તો તેને આપણે ટ્રાન્સવર્સ વેવ કહીશું. જેની ગતિ કરવાની ડાયરેક્શન છે એ એનર્જી ટ્રાન્સફરની ડાયરેક્શન છે અને એના પાર્ટિકલ્સ હંમેશા એને લંબ ઓસિલેટ કરતા હોય છે. હવે આ ટ્રાન્સવર્સ વેવ આપણને ક્યાં જોવા મળે? તો આપણે કોઈ સ્ટ્રિંગ લઈએ અને એના બંને છેડાને બાંધી દઈએ અને પછી એને ઓસિલેટ કરીએ પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં, તો જે વેવ્સ ઉત્પન્ન થશે એને આપણે ટ્રાન્સવર્સ વેવ કહીશું. ટ્રાન્સવર્સ વેવ આપણે પાણીની સપાટી પર પણ જોઈ શકીએ છીએ. લોંગિટ્યુડિનલ વેવ્સ, હવે એવા ગતિ કરતા તરંગો કે જેની અંદર માધ્યમના કણો એની ગતિની ડાયરેક્શનમાં, જેની એનર્જી ટ્રાન્સફર કરવાની ડાયરેક્શનમાં જ જો ઓસિલેટ થતા હોય કે વાઇબ્રેટ થતા હોય તો તેને આપણે લોન્જિટ્યુડિનલ વેવ કહીશું. અને આવા વેવ્સ સાઉન્ડ વેવ્સ, અર્થક્વેક વેવ્સ અને એ લોન્ગિટ્યુડિનલ વેવ્સના પ્રકાર છે, જે કોમ્પ્રેશન અને રેરફેક્શન, નજીક આવીને દૂર જઈને પોતાનું ગતિ કરે છે. હવે ટ્રાન્સવર્સ વેવ આપણે જોઈશું. તો ટ્રાન્સવર્સ વેવમાં ધારો કે એક્સ ડાયરેક્શનમાં તરંગ ગતિ કરે છે તો એના જે વાઇબ્રેશન્સ છે મીડિયમના એ વાયઝેડ પ્લેનની અંદર હશે, હંમેશા એને પરપેન્ડિક્યુલર હશે. હવે આપણે જોઈએ પોલરાઇઝેશન, ટ્રાન્સવર્સ વેવનું પોલરાઇઝેશન કેવી રીતે થાય છે. તો આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે લાઇટ જે આપણે આપાત કરીએ છીએ તે અનપોલરાઇઝ લાઇટ છે, જેમાં એના કોમ્પોનન્ટ્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડના કોમ્પોનન્ટ્સ દરેક બંને દિશામાં વાઇબ્રેટ થતા બતાવ્યા છે. જ્યારે એ પહેલા પોલરાઇઝેશન કે જે પોલરાઇઝર એક્સિસ વર્ટિકલ બતાવી છે એમ મૂકવામાં આવે તો તેની અંદરથી ખાલી પરપેન્ડિક્યુલર વાઇબ્રેશન, લંબ વાઇબ્રેશનને જ પસાર થવા દેવામાં આવશે અને જે પેરેલલ કોમ્પોનન્ટ છે તેને રોકી દેવામાં આવશે. એટલે કે ફર્સ્ટ સ્લિટની પોલરાઇઝરથી બહાર આવતી કિરણ એ પ્લેન પોલરાઇઝ લાઇટ થશે. હવે બીજું જે સ્લિટ મૂકી છે તે એનાલાઇઝર તરીકે કામ કરશે અને આ સ્લિટને જો આપણે ધીરે ધીરે ગોળ ફેરવીશું તો પ્લેન પોલરાઇઝની ઇન્ટેન્સિટી ઓછી થતી જશે અને જ્યારે સેકન્ડ સ્લિટ પહેલી સ્લિટને લંબ બની જશે ત્યારે આપણને કોઈ લાઇટ બહાર મળશે નહીં. આ પ્રયોગ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે લાઇટના તરંગો, પ્રકાશના તરંગો એ ટ્રાન્સવર્સ વેવ છે અને એ પણ બતાવે છે કે લાઇટ લોન્ગિટ્યુડિનલ વેવની જેમ ગતિ નથી કરી શકતી અથવા કોમ્પ્રેશનલ વેવની જેમ ગતિ નથી કરી શકતી, એ હંમેશા ટ્રાન્સવર્સ વેવની જેમ ગતિ કરે છે. હવે પ્લેન ઓફ પોલરાઇઝેશનને સમજીએ. તો જ્યારે ઓર્ડિનરી લાઇટને આપણે ટુર્મેલિન ક્રિસ્ટલમાંથી પસાર થવા દઈએ તો ટુર્મેલિન ક્રિસ્ટલ એ અહીંયા પોલરાઇઝર તરીકે કામ કરશે અને જ્યારે એનાથી બહાર આવતી કિરણ એ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ હશે, જે આકૃતિમાં દર્શાવી છે. હવે જે પ્લેનની અંદર વાઇબ્રેશન નથી થતા એ પ્લેનને આપણે પ્લેન ઓફ પોલરાઇઝેશન કહીશું અને વાઇબ્રેશન્સ હંમેશા લંબ થશે તો એ જે પ્લેન છે જેમાં વાઇબ્રેશન થાય છે એને આપણે પ્લેન ઓફ વાઇબ્રેશન કહીશું. ફરીથી અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે જે પ્લેનની અંદર વાઇબ્રેશન નથી થતા એને આપણે પ્લેન ઓફ પોલરાઇઝેશન કહીએ છીએ. આકૃતિમાં ઈ એફ જી એચ થી બતાવવામાં આવ્યું છે અને જે પ્લેન એના પોલરાઇઝેશન પ્લેનના લંબમાં જ્યાં વાઇબ્રેશન્સ થાય છે એ પ્લેનને આપણે પ્લેન ઓફ વાઇબ્રેશન કહીશું અને એ આકૃતિમાં એ બી સી ડી દ્વારા દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે પ્રકાશની એક બીજી પ્રક્રિયાને સમજીએ, રિફ્લેક્શન. રિફ્લેક્શનમાં આપણે જોઈએ છે કે આ આપાત થતું કિરણ છે એને આપણે મિરર ઉપર આપાત કરવામાં આવે તો તે એની દિશા બદલીને સેમ માધ્યમમાં જોવા મળે છે. તો જો આપાત થતા કિરણને આપણે ઇન્સિડન્ટ રે કહીશું, જે રિફ્લેક્ટ થાય છે એને રિફ્લેક્ટેડ રે કહીશું અને નોર્મલ આપણે એક લંબ દોરીએ જ્યાં આગળ જે પોઈન્ટ પર આપાત થાય છે ત્યાં મિરરથી લંબ દોરીએ તો એને એંગલ ઓફ ઇન્સિડન્સ કહીશું અને જે કોણ નોર્મલ અને રિફ્લેક્ટેડ રેમાં બને છે તેને આપણે એંગલ ઓફ રિફ્લેક્શન કહીશું. અને રિફ્લેક્શનની પ્રોપર્ટી એવી છે કે એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્લેક્શન એ બંને કોણ એક સરખા હશે. હવે
પોલરાઇઝેશનની પ્રક્રિયા આપણે રિફ્લેક્શન દ્વારા પણ સમજી શકીએ છીએ, થઈ શકે છે. અને એ સૌથી પહેલા સાબિત કર્યું માલુસ નામના વૈજ્ઞાનિકે 1808માં. એટલે જે પોલરાઇઝેશન જેમાં આપણે ઇલેક્ટ્રિક વેવ્સને, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અથવા લાઇટ વેવના ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટને એક જ દિશામાં આપણે વાઇબ્રેટ કરાવવા હોય તો એ આપણે રિફ્લેક્શનની પ્રક્રિયાથી પણ કરી શકીશું. એને માલુસે એ પણ બતાવ્યું કે ઓર્ડિનરી લાઇટને આપણે પ્લેન શીટ ઓફ ગ્લાસ ઉપરથી રિફ્લેક્ટ કરીએ તો આપણને પ્લેન પોલરાઇઝડ લાઇટ મળી શકે છે. હવે આપણે આકૃતિમાં જોઈએ એ પ્રમાણે એ બી એ આપણી ઇન્સિડન્ટ રે છે, જેની અંદર પેરેલલ અને પરપેન્ડિક્યુલર બંને કોમ્પોનન્ટ બતાવવામાં આવ્યા છે. પેરેલલ કોમ્પોનન્ટ એરોથી દર્શાવવામાં આવ્યા છે, જ્યારે પરપેન્ડિક્યુલર કોમ્પોનન્ટને આપણે ડોટ દ્વારા દર્શાવવામાં આપ્યું છે. અને રિફ્લેક્શન જે રિફ્લેક્ટેડ રે છે તે બીસી છે, અને એ બીસીની રેમાં એ પોલરાઇઝ છે કે નહીં એને ચકાસવા માટે આપણે ટુરમેલિન ક્રિસ્ટલને મૂકીશું. હવે એ ટુરમેલિન ક્રિસ્ટલને જો આપણે ધીરે ધીરે ફેરવીશું તો આપણે જોઈશું કે એક પર્ટિક્યુલર આપાત કોણ માટે બહાર જતી રે બિલકુલ એક્સટિંગ્વિશ થઈ જશે, એટલે કે ઝીરો થઈ જશે. તો એ એંગલ, એ કોણ કે જેના માટે આઉટ બહાર જતી રેની અંદર રે રહેશે નહીં અથવા કમ્પ્લીટલી એક્સટિંગ્વિશ થઈ જશે, એ આપાત એંગલને આપણે પોલરાઇઝિંગ એંગલ કહેશું. અને ગ્લાસ માટે એ એંગલની વેલ્યુ, એ કોણની વેલ્યુ છે 57.5 ડિગ્રી. હવે આપણે જોઈએ કે આપણા રોજિંદા જીવનમાં પણ પોલરાઇઝેશન બાય રિફ્લેક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે જ્યારે સૂર્યગ્રહણ હોય ત્યારે આપણે પોલરાઇડ સનગ્લાસીસ પહેરીએ છીએ. તો આ સનગ્લાસીસ શું કરે છે કે આપણને ખબર છે કે કોઈ દાડો સૂર્યગ્રહણ આપણે નડી આંખે જોવું ન જોઈએ, અને હંમેશા એના માટે આપણે સનગ્લાસીસ, પોલરાઇડ સનગ્લાસીસ પહેરતા હોય છે. તો એ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટને નાબૂદ કરી દે છે, જેનાથી પ્રકાશ જે આપણી આંખ પર આપાત થાય છે તે આપણને કોઈ નુકસાન કરી શકતું નથી. આ બીજી આકૃતિ બતાવે છે પાર્શિયલી પોલરાઇઝડ લાઇટનું. ફોટોગ્રાફર પણ પોલરાઇઝેશનનો ઉપયોગ કરતા હોય છે, કે જેની અંદર નદીની નીચે તળેટીમાં રહેલા કોઈ ફોટોગ્રાફ લેવા હોય અને પાણીની નીચેની સપાટીમાં શું થાય છે એ જોવું હોય તો એના માટે પણ પોલરાઇઝ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. જે માછલીઓ એકદમ નદીના નીચે તરતી હોય એને જોવા માટે પણ પોલરાઇઝરનો ઉપયોગ થઈ શકે છે. હવે આપણે સમજીશું બ્રુસ્ટર લો વિશે. 1811માં બ્રુસ્ટર નામના વૈજ્ઞાનિકે ઘણી બધી બધા પ્રયોગો કર્યા, જેમાં એમણે પણ પોલરાઇઝેશન બાય રિફ્લેક્શનનું સ્ટડી કર્યું, પણ એની અંદર એમણે જુદી જુદી માધ્યમની સરફેસીસ લીધી. એમણે જોયું કે ઓર્ડિનરી લાઇટને જ્યારે આપણે આપાત કરવામાં આવે છે કોઈ પણ ટ્રાન્સપરન્ટ મીડિયમ ઉપર, પારદર્શક માધ્યમ ઉપર, તો રિફ્લેક્ટેડ રે એક પર્ટિક્યુલર એંગલ ઓફ ઇન્સિડન્સ હોય ત્યારે બહાર જતી કિરણ શૂન્ય થઈ જાય છે, અને આ એંગલને બ્રુસ્ટર એંગલ કહેવાય છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આપાત કિરણ છે અને રિફ્લેક્ટેડ રે છે, પણ જ્યારે બ્રુસ્ટર એંગલ બને ત્યારે રિફ્લેક્ટેડ રેની કિંમત શૂન્ય થઈ જાય છે. બ્રુસ્ટરે એ પણ સાબિત કર્યું કે એ એંગલ જે ની આપણે ટેન્જન્ટ લઈએ તો એની ન્યુમરિકલ વેલ્યુ, એની કિંમત માધ્યમના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જેટલી થશે, એટલે કે મ્યુ બરાબર 10 I, દેટ ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ અપોન કોસ આઈ. હવે જોઈએ કે આકૃતિમાં અનપોલરાઇઝડ લાઇટ બતાવી છે, અને એને રિફ્લેક્ટેડ રિફ્લેક્શન થાય છે એનું, એટલે એ બી એ આપાત કિરણ છે, ઇન્સિડન્ટ રે છે, અને બીસી એ રિફ્લેક્ટેડ રે છે, અને બીડી એ રિફ્રેક્ટેડ રે છે, વક્રીભવન પામતી રે એ બીડી છે, અને ગ્લાસને આપણે માધ્યમ તરીકે વાપરેલું છે. તો એ સાબિત કરી શકાય છે કે રિફ્લેક્ટેડ રે અને રિફ્રેક્ટેડ રે એ બંનેની વચ્ચે લંબ હોય છે, એટલે કે 90 ડિગ્રીનો અંશ હોય છે. તો એના માટે આપણે સ્નેલ્સ લોનો ઉપયોગ કરીએ, જે કહે છે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મ્યુ બરાબર સાઇન આઈ ભાગ્યા સાઇન આર, અને બ્રુસ્ટર્સ લો કહે છે કે મ્યુ બરાબર 10 I, એટલે કે સાઇન આઈ ભાગ્યા કોસ આઈ. હવે આપણે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2ને જો આપણે કમ્પેર કરીએ તો આપણે જોઈ શકીએ કે એમની લેફ્ટ હેન્ડ સાઈડ બંનેની સરખી છે, એટલે રાઇટ હેન્ડ સાઈડ પણ સરખી જ થશે, અને તેથી ન્યુમરેટર પણ સરખું છે, એટલે આનું ડિનોમિનેટર પણ સરખું થશે,
જેનાથી આપણે લખી શકીએ કોસાઈ બરાબર સાઇન આર. હવે સાઇન એટલે કોસ પાય બાય ટુ માઇનસ થીટા, એટલે કોસ પાય બાય ટુ માઇનસ આર. અને જ્યારે આપણે બંનેને સરખાવીશું તો આપણે એને મળશે આઈ બરાબર પાય બાય ટુ માઇનસ આર, એટલે કે આઈ પ્લસ આર બરાબર 90 ડિગ્રી. આ બતાવે છે કે રિફ્લેક્ટેડ રે અને રિફ્રેક્ટેડ રે બંને એકબીજાને લંબ હોય છે. બ્રિસ્ટર લોની એક અગત્યની એપ્લિકેશન્સ છે બ્રિસ્ટર વિન્ડો, કે જેમાં 100% લાઇટનું ટ્રાન્સમિશન થાય છે. તો આ બ્રિસ્ટર એંગલની જે આ વિન્ડો છે જ્યાં 100% ટ્રાન્સમિશન થશે એને બ્રિસ્ટર્સ વિન્ડો કહેવામાં આવે છે, અને લેસરની અંદર બ્રિસ્ટર વિન્ડોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઓર્ડિનરી લાઇટ આપાત કરવામાં આવે છે ગ્લાસ વિન્ડો ઉપર, તો તેમાંથી અને એની જો આપાત કોણ 90 ડિગ્રી હોય તો 8% લાઇટ રિફ્લેક્શનમાં વ્યર્થ થઈ જાય છે, લોસ થઈ જાય છે, અને 92% લાઇટ જ ટ્રાન્સમિટ થાય છે. હવે એને ઓવરકમ કરવા માટે, આ મુશ્કેલીથી બહાર આવવા માટે, એ જ વિન્ડોને જો ટિલ્ટ કરવામાં આવે, એને જો વાકી કરવામાં આવે અને એ એંગલને બ્રિસ્ટર એંગલ ઉપર તમે ફિક્સ કરી શકો તો તમને 100% લાઇટનું ટ્રાન્સમિશન મેળવી શકાય છે. હવે આપણે એક પ્રકાશનું બીજી પ્રક્રિયાને સમજીશું જેને વક્રીભવન અથવા રિફ્રેક્શન કહેવામાં આવે છે. એ જ્યારે બી પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમ તરફ ગતિ કરતું હોય છે અને એમની ટ્રાન્સમિશન સીડ બંને માધ્યમમાં અલગ હોય, તો જ્યારે લાઇટને આપાત કરવામાં આવે છે મીડિયમ વનમાંથી, તો મીડિયમ ટુમાં જતા એની ડાયરેક્શન બદલાઈ જાય છે, અને આ પ્રક્રિયાને આપણે રિફ્રેક્શન અથવા તો વક્રીભવન કહીએ છીએ. હવે રિફ્રેક્શન દ્વારા પણ આપણે પોલરાઇઝેશન કરી શકીએ છીએ, અને એવું જોવા મળ્યું છે કે જો સિંગલ ગ્લાસ સરફેસ લેવામાં આવે અથવા કોઈ પણ ટ્રાન્સપેરન્ટ મીડિયમ લેવામાં આવે તો લાઇટનો બહુ ઓછો ભાગ એ રિફ્લેક્શનમાં જશે અને ઘણો બધો ટ્રાન્સમિશનમાં જશે. ગ્લાસના માટે તેનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 છે, અને જો તમે આપાત થતા કિરણને પોલરાઇઝિંગ એંગલ ઉપર મૂકવામાં આવે તો 100% લાઇટ જે એને પેરેલલ લંબ થતી હશે એ બધી લાઇટને ટ્રાન્સમિશન થશે. પણ જો એના જ કોમ્પોનન્ટ પરપેન્ડિક્યુલર ઓસિલેશન કરતા હશે, લંબ ઓસિલેશન કરતા હશે, તો 85% લાઇટ ટ્રાન્સમિટ થશે અને 15% લાઇટ રિફ્લેક્ટ થશે, એટલે કે 15% લાઇટનું વ્યર્થમાં જાય છે. તો એને આપણે એનાથી એ મુશ્કેલીને અથવા તો એટલી લાઇટને બચાવવા માટે આપણે પાઇલ ઓફ પ્લેટ્સ વાપરી શકીએ છીએ. એનો મતલબ કે એક ગ્લાસની પ્લેટની જગ્યાએ આપણે ઘણી બધી ગ્લાસની પ્લેટને એકસાથે મૂકવામાં આવે અને પછી ઓર્ડિનરી લાઇટને એના ઉપર આપાત કરવામાં આવે પોલરાઇઝિંગ એંગલ ઉપર, તો જે ઓસિલેશન્સ પ્લેન ઓફ પરપેન્ડિક્યુલર હશે, લંબ હશે પ્લેન ઓફ ઇન્સિડન્સને, એ રિફ્લેક્ટ થશે પહેલા પ્લેટમાંથી અને બીજા બધામાંથી બીજી બધી ટ્રાન્સમિટ થઈ જશે. આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે આપાત થતું કિરણ એ અનપોલરાઇઝડ લાઇટ છે, અને ઘણી બધી પાઇલ્સ ઓફ પ્લેટ દેખાડવામાં આવી છે જે ગ્લાસની એક પછી એક સાથે સમાંતર મૂકેલી ગ્લાસની પ્લેટો છે, જે પાઇલ્સ ઓફ પ્લેટ છે. અને એવું જોવામાં આવે કે જ્યારે લાઇટ 15-20 પ્લેટમાંથી પસાર થઈ જશે તો પછી 100% ટ્રાન્સમિશન એનું થશે. આ રીતે આપણે રિફ્રેક્શન દ્વારા પણ પ્લેન પોલરાઇઝડ લાઇટ મેળવી શકીએ છીએ. પાઇલ ઓફ પ્લેટ્સ એટલે જનરલી શું વાપરવામાં આવે છે, તો માઇક્રોસ્કોપની નીચે આપણે ગ્લાસની એક સ્લીપ વાપરતા હોય છે. આ જ સ્લીપને, ઘણી બધી સ્લીપોને એક સાથે કોઈ ટ્યુબમાં મૂકવામાં આવે અને એનું એંગલ એને 32.5 ડિગ્રીએ જો એંગલ એની આપવામાં આવે તો તેની અંદરથી આપણે ટ્રાન્સમિશન મેળવી શકીએ છીએ. પોલરાઇઝેશન બાય રિફ્રેક્શનનો સૌથી પહેલા ઇન્વેન્શન ડિસ્કવરી ઇરેમસ બાર્થોલિનસ નામના સાયન્ટિસ્ટે 1669માં કર્યું હતું. એમણે એવું જોયું કે જો લાઇટને આપણે ક્રિસ્ટલ ઉપર આપાત કરવામાં આવે, પર્ટિક્યુલરલી કેલ્સાઇટ નામના ક્રિસ્ટલ ઉપર જો આપાત કરવામાં આવે તો તેમાંથી બે રિફ્રેક્ટેડ રે મળે છે,
એક વક્રીભવનના કિરણની જગ્યાએ બે વક્રીભવનના કિરણો મળે છે અને આ ફિનોમિનનને આપણે ડબલ રિફ્રેક્શન કહીશું. જનરલી આપણે જોઈએ છે કે એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં જાય છે ત્યારે વક્રીભવન થાય છે પણ એક જ કિરણ હોય છે. પણ કેલ્સાઇટ નામના ક્રિસ્ટલ ઉપર જો લાઇટને આપાત કરવામાં આવે તો તેમાં આપણે એક વક્રીભવન પામતા કિરણની જગ્યાએ બે વક્રીભવન પામતા કિરણો મળશે અને એટલે આપણે એને ડબલ રિફ્રેક્શન અથવા દ્વિ રિફ્રેક્શન કહીશું. હવે કેલ્સાઇટ ક્રિસ્ટલ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ એ ક્રિસ્ટલના ફોર્મમાં હોય છે અને એ ખૂબ વધારે સંખ્યામાં આઇસલેન્ડમાંથી મળે છે અને આ ક્રિસ્ટલો ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક હોય છે. એટલે ઘણીવાર કેલ્શિયમ કાર્બોનેટને આપણે આઇસલેન્ડ સ્પાર પણ કહેવામાં આવે છે. હવે આ ક્રિસ્ટલની શું મુખ્ય એ છે, શું મુખ્ય પ્રોપર્ટી છે? તો આ ક્રિસ્ટલ્સને આપણે પહેલાં તો સાફ કરી નાખીએ, પછી એને તોડીએ અને એમાંથી રોમ્બોહેડ્રોન જેવી આકૃતિ જેવું ક્રિસ્ટલ મેળવી શકીએ છે. આ રોમ્બોહેડ્રોન એટલે 6 પેરેલેલોગ્રામ હોય છે, જેની પેરેલેલોગ્રામ એટલે એની ઓપોઝિટ સાઇડ્સ પેરેલલ હોય. તો આપણે આકૃતિમાં જોઈએ છે એ પ્રમાણે 6 પેરેલેલોગ્રામ દર્શાવવામાં આવેલા છે અને એમાં એ લોકો બે એંગલ મુખ્યત્વે બને છે. એક તો 102 ડિગ્રી, જેને આપણે ઓપ્ચ્યુઝ એંગલ કહીશું, 90 કરતાં વધારે ડિગ્રીવાળી, અને એક એક્યુટ એંગલ છે 78 ડિગ્રી, જેને આપણે એક્યુટ એંગલ એટલે 90 કરતાં ઓછી ડિગ્રી. એટલે આ રોમ્બોહેડ્રોનનો ઉપયોગ ડબલ રિફ્રેક્શન મેળવવા માટે કરી શકાય છે. હવે આપણે જોઈશું કે આ રોમ્બોહેડ્રોનની અંદર બે ખૂણા છે, એ અને એચ. આ બંને ખૂણાઓની પર 102 ડિગ્રી બતાવવામાં આવે છે અને એ બે ખૂણાઓને આપણે બ્લન્ટ કોર્નર્સ ઓફ ધ ક્રિસ્ટલ કહીશું. હવે આ બ્લન્ટ કોર્નર્સ ઓફ ક્રિસ્ટલમાંથી જો આપણે લાઇન દોરીએ તો એ લાઇનને આપણે ઓપ્ટિક એક્સિસ કહીશું. એવું નહીં કે એ અને એચ એ બે જ પોઈન્ટનો ઉપયોગ કરી શકીએ, પણ એ લાઇનને પેરેલલ સમાંતર તમે જેટલી રેખાઓ દોરશો એ બધી જ ઓપ્ટિક એક્સિસ તરીકે કામ કરશે. એટલે ઓપ્ટિક એક્સિસ એ એક લાઇન નથી, પણ ઓપ્ટિક્સ એક્સિસ એ એક દિશા છે. હવે જ્યારે આપણે લાઇટને એ રોમ્બોહેડ્રોન પર અથવા કેલ્સાઇટ ક્રિસ્ટલ ઉપર ઓપ્ટિક એક્સિસના સમાંતર આપાત કરવામાં આવશે તો તેનું બે ભાગમાં સ્પ્લિટિંગ અથવા બે ભાગમાં અલગ બે રેઝ નહીં મળે અને એ ફિનો એટલે કે ડબલ રિફ્રેક્શન કેલ્સાઇટ ક્રિસ્ટલમાં નથી થતું, જ્યારે કે આપાત કિરણ એ ઓપ્ટિક એક્સિસના પેરેલલ હોય છે. હવે આપણે આ જે ડબલ રિફ્રેક્શન દ્વિવક્રીભવનનું એક્સપેરિમેન્ટથી સમજીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પેપર લેવામાં આવે અને એ પેપરની ઉપર સહીથી એક ટપકું કરીએ. આ ટપકાની ઉપર આપણે કેલ્સાઇટ ક્રિસ્ટલ મૂકીએ અને પછી ઉપરથી એના લંબથી આપણે ક્રિસ્ટલની અંદર જોઈશું તો આપણને એકના જગ્યાએ બે પ્રતિબિંબ જોવા મળશે. જનરલી આપણને એક જ પ્રતિબિંબ જોવા મળે, પણ અહીંયા આપણને બે પ્રતિબિંબ જોવા મળશે. હવે ધારો કે આપણે ક્રિસ્ટલને રોટેટ કરીએ અને ગોળ ફેરવીએ તો આપણે જોઈશું કે એક પ્રતિબિંબ સ્થાયી રહે છે અને બીજું પ્રતિબિંબ ક્રિસ્ટલને ની સાથે ગોળ ગોળ ફરે છે. આ જે સ્થાયી રહેતું ઇમેજ છે એને આપણે ઓર્ડિનરી ઇમેજ કહીશું અને જે ક્રિસ્ટલ સાથે ગોળ ફરે છે એ ઇમેજને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇમેજ કહીશું. એટલે કેલ્સાઇટ ક્રિસ્ટલ એક ટપકાના બે ઇમેજીસ આપે છે. એક છે એ ઓર્ડિનરી ઇમેજ અને બીજું છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇમેજ. ઓર્ડિનરી ઇમેજ એ સ્થાયી રહેશે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇમેજ એ ક્રિસ્ટલની સાથે ગોલ ગોલ ફરશે. હવે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એનો રે ડાયાગ્રામ જોઈએ તો AB એ આપાત કિરણ છે અને જે ચોરસ બતાવ્યું છે, લંબગોળ લંબચોરસ બતાવ્યું છે, એ આપણું ક્રિસ્ટલ છે, કેલ્સાઇટ ક્રિસ્ટલ છે. તો આપણને બે રેઝ જોવા મળે છે. રિફ્રેક્ટેડ જે રેઝ છે, વક્રીભવન પામતા છે, એ બે રેઝ છે. એક છે BC
અને બીજું છે બીડી. અને બીસીની સાથે જે એંગલ ઓફ રિફ્રેક્શન બને છે એ આર ટુ દ્વારા દર્શાવવામાં આવી છે, અને બીડી સાથે જે એંગલ ઓફ રિફ્રેક્શન છે એને આપણે આર વન દ્વારા દર્શાવવામાં આવ્યું છે. અને જે ક્રિસ્ટલની પછી બહાર નીકળતી જે બે રેસ છે એ ડીઓ અને સીઈ છે, જે બંને એકબીજાને સમાંતર હશે. એટલે કે આપાત થતા કિરણના ક્રિસ્ટલમાં જતા બે રિફ્રેક્ટેડ રેસ થઈ ગયા, બીસી અને બીડી. બંનેના એંગલ ઓફ રિફ્રેક્શન અલગ અલગ છે અને જે જ્યારે બહાર નીકળે છે તો બંને એકબીજાને સમાંતર હોય છે. એવું જોવામાં આવ્યું છે કે જે ઓર્ડિનરી રે છે એ રિફ્રેક્શનના નિયમોનું પાલન કરે છે અને માટે જ એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોન્સ્ટન્ટ રહે છે. ઓર્ડિનરી રે એ રિફ્રેક્શનના નિયમોનું પાલન કરે છે અને એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોન્સ્ટન્ટ રહે છે. જ્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી રે છે એ એંગલ ઓફ ઇન્સિડન્સ, જેવી રીતે આપાત થતો કોણ બદલાય તેમ તેમ એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ બદલાય છે, એ કોન્સ્ટન્ટ રહેતો નથી. અને એની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બદલાય છે માટે તેની ગતિ પણ બદલાય છે. તો આપણે જોઈએ કે કેલ્સાઇટ ક્રિસ્ટલની અંદર મ્યુ ઝીરો ઇઝ ગ્રેટર ધેન મ્યુ ઈ. મ્યુ ઝીરો એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓર્ડિનરી લાઇટનો અને મ્યુ ઈ એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઇટનો, કારણ કે આર વન જે એંગલ ઓફ રિફ્રેક્શન છે તે આર ટુ કરતા નાનું છે. એટલે વેલોસિટી ઓફ લાઇટ ઓર્ડિનરી લાઇટનું ક્રિસ્ટલની અંદર એક જ વેલોસિટી રહે છે, જ્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી લાઇટ એ ઓર્ડિનરી લાઇટ કરતા ફાસ્ટ મૂવ કરે છે, અથવા તો ઓર્ડિનરી લાઇટની વેલોસિટી ઓછી છે એક્સ્ટ્રાઓર્ડિનરી લાઇટ કરતા. અને બંને જે બહાર આવતી રેસ છે બંને પ્લેન પોલરાઇઝ લાઇટ છે અને તેમના વાઇબ્રેશન એ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય છે. હવે આપણે ડબલ રિફ્રેક્શનનો એક સ્પેશિયલ કેસ જોઈશું કે જેની અંદર કેલ્સાઇટ ક્રિસ્ટલની જગ્યાએ આપણે કેલરી ક્રિસ્ટલનો, પહેલા આપણે ફરીથી કેલ્સાઇટ ક્રિસ્ટલની વાત કરી લઈએ અને યાદ કરી લઈએ કે જો કેલ્સાઇટ ક્રિસ્ટલમાં આપાત થતું કિરણ ઓપ્ટિક એક્સિસને સમાંતર હોય તો લાઇટનું બે ભાગમાં વિભાજન નહીં થાય અને એ હંમેશા બંને લાઇટ એક સાથે જ એક જ ગતિથી બહાર આવશે, એટલે એક જ રિફ્રેક્ટેડ રે મળશે. એટલે ઓપ્ટિક એક્સિસને સમાંતર આવતી કિરણોમાં આપણે એને ડબલ રિફ્રેક્શન જોવા નથી મળતું અને એમાં બે ભાગ અથવા તો લાઇટ એક જ ગતિથી બહાર આવે છે. એવી જ રીતે કેલરી ક્રિસ્ટલ લેવામાં આવે તો એ એક સ્પેશિયલ કેસ છે કે જેની અંદર જો આપાત કિરણ એ પરપેન્ડિક્યુલર હોય ઓપ્ટિક એક્સિસને, લંબ હોય, તો તેની અંદર પછી ફરીથી લાઇટનું સ્પ્લિટિંગ અથવા તો લાઇટના બે ભાગમાં વહેંચાતી નથી. એમાં ઓર્ડિનરી લાઇટ અને એક્સ્ટ્રાઓર્ડિનરી લાઇટ એ એક જ દિશામાં પ્રવાસ કરે છે અને એમની વેલોસિટી અલગ અલગ હોય છે. હવે આપણે જોઈશું કે વિલિયમ નિકોલ એ એક સાયન્ટિસ્ટ હતા જેને તે એક્સપર્ટ હતા કોઈ પણ ક્રિસ્ટલને પોલિશ કરવામાં અથવા કટિંગ કરવામાં, અને એમણે એક નિકલ પ્રિઝમનું ઇન્વેન્શન કર્યું જે એક ઓપ્ટિકલ ડિવાઇસ છે, લાઇટથી એની પ્રોપર્ટી બદલાય છે. અને એના નિકલ પ્રિઝમનો ઉપયોગ ફરીથી આપણે એનેલાઇઝર અને પોલરાઇઝર એ રીતે કરી શકીશું એ બતાવશે. આપણે ચિત્ર જોઈ શકીએ છીએ નિકોલ, વિલિયમ નિકોલનું, સાયન્ટિસ્ટ. એ સ્કોટિશ સાયન્ટિસ્ટ હતા જેમણે પહેલી વાર 1828માં નિકલ પ્રિઝમનું ઇન્વેન્શન કર્યું હતું. હવે આકૃતિમાં આપણે જોઈએ છીએ કે નિકલ પ્રિઝમની ડાબી બાજુએ આપણે અનપોલરાઇઝ લાઇટ છે જેની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડના વાઇબ્રેશન્સ દરેક દિશામાં દેખાડવામાં આવ્યા છે. જ્યારે આ નિકલ પ્રિઝમમાંથી પસાર થાય છે લાઇટ તો આપણે જોઈએ છીએ કે જમણી બાજુએ ખાલી એક જ દિશામાં આપણને વાઇબ્રેશન બતાવ્યા છે. એ દર્શાવે છે કે નિકલ પ્રિઝમ પોલરાઇઝર તરીકે કામ કરે છે, એક જ ડાયરેક્શનમાં આપણને કિરણ મળે છે, એટલે કે એ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ આપે છે. હવે નિકલ પ્રિઝમ એવી રીતે બનાવવામાં આવે છે કે જે આપણે જોયું કે કેલ્સાઇટ ક્રિસ્ટલમાં જે બે
કિરણો મળે છે, ઓર્ડિનરી રે અને એક્સ્ટ્રાઓર્ડિનરી રે. તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન દ્વારા અંદર ને અંદર રિફ્લેક્શન થવા, માધ્યમની અંદર ને અંદર રિફ્લેક્શન થવાને કારણે એ બેમાંથી એક કિરણને ગળી જાય છે અથવા બેમાંથી એક કિરણને નાબૂદ કરી દે છે અને ખાલી એક જ કિરણ બહાર નીકળી શકે છે. અને એવું પણ બતાવે છે કે જે એલિમિનેટ થઈ જાય છે, જે રેને કાઢી નાખે છે, એ જનરલી ઓર્ડિનરી રે હોય છે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રેને નિકલ પ્રિઝમ ટ્રાન્સમિટ કરે છે, આગળ જવા દે છે. હવે આપણે જોઈએ નિકલ પ્રિઝમનો ઉપયોગ પોલરાઇઝર તરીકે અને એનેલાઇઝર તરીકે. પોલરાઇઝર એટલે પોલરાઇઝેશનની પ્રક્રિયા કરશે અને એનેલાઇઝર એટલે એ જોશે કે આ પ્લેન પોલરાઇઝ લાઇટ છે કે નથી, અને જો છે તો એનું પ્લેન ઓફ પોલરાઇઝેશન કયું છે. એટલે કે એક જ નિકલ પ્રિઝમ પોલરાઇઝર સાથે સાથે એનેલાઇઝર તરીકે પણ કામ કરશે. આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે P1 અને P2 એ બે નિકલ પ્રિઝમ છે જે એકબીજાને નજીક મૂકવામાં આવ્યા છે. પહેલું જે નિકલ પ્રિઝમ છે P1 એ પોલરાઇઝર તરીકે કામ કરશે અને બીજું જે પ્રિઝમ છે P2 એ એનાલાઇઝર તરીકે કામ કરશે. આમાં ફરીથી આપણે બતાવ્યું છે આકૃતિમાં કે બંને પ્રિઝમની પોઝિશન કેવી હોય છે. હવે પહેલી આકૃતિમાં જોઈએ તો તે પ્રમાણે જ્યારે આપાત થતું કિરણ છે એની અંદર નિકલ પ્રિઝમમાંથી પસાર થાય છે તો આપણને પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ મળે છે, એ જેમાં ઓસિલેશન્સ પરપેન્ડિક્યુલર ટુ ધી જે ડાયરેક્શનમાં ગતિ થાય છે એની, તેના લંબ જ વાઇબ્રેશન્સ પસાર થાય છે. હવે આપણે નિકલ પ્રિઝમને પહેલા પ્રિઝમના જેવી જ રીતે બીજા પ્રિઝમને ગોઠવીશું તો આપણે જેમ આગળ જોયું તે પ્રમાણે વેવ્સમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ બીજા પ્રિઝમને જો આપણે ધીરેથી રોટેટ કરીશું તો જોઈશું કે ટ્રાન્સમિટેડ રેની ઇન્ટેન્સિટી ઓછી થતી જશે અને જ્યારે બીજું નિકલ પ્રિઝમ પહેલા નિકલ પ્રિઝમને એકદમ લંબ બનશે, 90 ડિગ્રીનો અંશ કરશે, તો તે વખતે બહાર આપણને કોઈ લાઇટ જોવા મળશે નહીં. એટલે સેકન્ડ પ્રિઝમ P2 આપણે ધીરે ધીરે રોટેટ કરીએ છીએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી રે જે બહાર નીકળે છે, ટ્રાન્સમિટ થાય છે, એની ઇન્ટેન્સિટી ધીરે ધીરે ઓછી થતી જાય છે. અને જ્યારે આ બંને પ્રિઝમ P1 અને P2 એકબીજાને લંબ થાય ત્યારે કોઈ જ લાઇટ બહાર આવતી નથી. ઇટ મીન્સ ધેટ એનો મતલબ છે કે P1થી બહાર આવતી લાઇટ એ પ્લેન પોલરાઇઝ છે. જો એ પ્લેન પોલરાઇઝ લાઇટ હોય તો જ સેકન્ડ પ્રિઝમના રોટેશનથી એની ઇન્ટેન્સિટી ઓછી થાય અને પછી શૂન્ય બને છે. હવે જ્યારે પોલરાઇઝ્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી રે સેકન્ડ પ્રિઝમમાં એન્ટર થાય છે, સેકન્ડ પ્રિઝમમાં જાય છે, ત્યારે જેમ જેમ એની પોઝિશન બદલાય છે, એનું ફર્સ્ટ જેની ઓર્ડિનરી રેનમાં ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય છે એના માટે કેનેડા બાલ્સમ લેયરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી એ રે અંદર ને અંદર જ રિફ્લેક્ટ થતી રહે છે અને બહાર નથી આવતી, અને ફક્ત એક્સ્ટ્રાઓર્ડિનરી રે જ આપણે બહાર જોઈ શકીએ છીએ. એ બતાવે છે કે P1 એ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ આપે છે, એટલે નિકલ પ્રિઝમ જે ફર્સ્ટ છે તે આપણને પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ આપશે, એટલે એનો ઉપયોગ પોલરાઇઝર તરીકે થાય છે. અને બીજું પ્રિઝમ P2 જે એને ડિટેક્ટ કરે છે, જે એની સાબિતી આપે છે, તે એનેલાઇઝર તરીકે આવે છે. હવે જો P1 અને P2 બંનેને એક સાથે એનું કોમ્બિનેશન રાખવામાં આવે તો એનાથી આપણે પોલરિસ્કોપ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી શકીએ છીએ. હવે આપણે અંતમાં પોલરાઇઝેશનની અમુક એપ્લિકેશન્સ જોઈશું, જેમ કે સનગ્લાસીસ, આપણે બધા જ સનગ્લાસીસનો ઉપયોગ કરે છે, પછી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. આજકાલ આપણે જોઈએ છે કે ઘડિયાળની અંદર, કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર, મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે LCD ડિસ્પ્લે જોઈએ છે, તો LCD ડિસ્પ્લેમાં પણ પોલરાઇઝેશનની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પોલરાઇઝેશનથી આપણે લાઇટની ઇન્ટેન્સિટી બદલી શકીએ છીએ. આપણે જોયું કે જ્યારે
નિકલ પ્રિઝમમાં સેકન્ડ P2 ને આપણે રોટેટ કરીએ છીએ તો લાઇટની ઇન્ટેન્સિટી ઓછી વધતી કરી શકાય છે અને શૂન્ય પણ કરી શકાય છે. તો એટલે લાઇટને આપણે ની ટ્રાન્સપરન્સી આપણે બદલી શકીએ છીએ, એટલે કે જુદા જુદા આપણે ગ્લાસીસ કે જેમાં આપણે બિલકુલ લાઇટ ના જોઈએ તો ઓપેક અથવા તો કેટલી ટ્રાન્સપરન્સી જોઈએ છે એ આપણે ગોઠવી શકીએ છીએ પોલરાઇઝેશનના ઉપયોગથી. અને સ્ટ્રેસને એનાલાઇઝ કરવા માટેનું, સ્ટ્રક્ચરને એનાલાઇઝ કરવા માટે પણ પોલરાઇઝેશનનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈ શકીએ છીએ બે આકૃતિ છે. એક પહેલો જે ફોટોગ્રાફ છે એ બતાવે છે કે આપણે પોલરાઇઝ ગ્લાસના વગર જો આપણે ચિત્ર દોરીએ જોઈએ તો કેવું દેખાશે, અને આપણે પોલરાઇઝ સનગ્લાસને પહેર્યા પછી જોઈશું તો તે કેવું દેખાશે. અને આપણે જોઈ શકીએ છીએ કે બીજું ચિત્ર એ પહેલા ચિત્ર કરતાં ખૂબ જ ક્લિયર છે, એટલે કે પોલરાઇઝ સનગ્લાસીસ એટલે આપણી ક્લેરિટી પિક્ચરની વધારશે. હવે આપણે એ બી જોઈશું કે પોલરાઇઝ્ડ સનગ્લાસીસ પહેરવાથી જે પ્રકાશનો ગ્લેર આવતો હોય છે, જાણે કે પાણીની સપાટી ઉપરથી, સ્નો ઉપરથી, ગ્લાસ ઉપરથી જે ગ્લેર આવે છે જેનાથી આપણી આંખો અંજાઈ જાય છે, તો આ પોલરાઇઝ ગ્લાસ આ ગ્લેરને ઓછો કરવા માટે મદદરૂપ થાય છે. પોલરાઇઝ ગ્લાસીસનો ઉપયોગ સ્પોર્ટ્સમાં પણ કરવામાં આવે છે, ડ્રાઇવિંગમાં પણ કરવામાં આવે છે, ફિશિંગ જેમ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે તળેટીની નીચે તરતી માછલીઓ જે આપણે સામાન્ય રીતે નથી જોઈ શકતા, પણ જો આપણે પોલરાઇઝ્ડ લેન્સને આપણે જો કેમેરાના લેન્સને આપણે પરફેક્ટ એંગલ ઉપર મૂકીએ તો 100% ટ્રાન્સમિશન થઈ ને નીચેની આપણે સપાટી, પાણીના નીચેની સપાટીને પણ ખૂબ જ ક્લિયરલી જોઈ શકીશું. આગળ વાત કરીએ એમ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેની અંદર પણ પોલરાઇઝેશનનો ઉપયોગ થાય છે, અને આ પોલરાઇઝેશનના ઉપયોગથી ખૂબ જ સારું, આપણે કહીએ છીએ કે LCDમાં જે પિક્ચર દેખાય છે તે ખૂબ જ ક્લિયર હોય છે, અને માટે જ હવે LCDનો ઉપયોગ મોબાઈલ ફોનની અંદર, ઘડિયાળની અંદર, ટીવીની અંદર ઘણી બધી જગ્યાએ આપણે LCD સ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ. તો આ LCD સ્ક્રીનમાં પણ ક્લેરિટી ઓફ પિક્ચર મેળવવા માટે પોલરાઇઝેશન ઓફ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જેટલું ડિસ્કશન કર્યું એનું ખૂબ ટૂંકાણમાં સમજીએ તો પોલરાઇઝેશન એટલે શું છે. એ પોલરાઇઝેશન એ પ્રક્રિયા છે કે જેની અંદર અનપોલરાઇઝ લાઇટ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇટના જે દરેક દિશામાં વાઇબ્રેટ થાય છે એ પોલરાઇઝરમાં પસાર થયા પછી તમને ખાલી કે એક જ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં વાઇબ્રેટ થતા કિરણો મળશે. પોલરાઇઝેશન મેળવવા માટે આપણે પોલરોઇડ મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ, અને એ પોલરોઇડ મટીરિયલની એક્સિસ એની અંદર જે મોલેક્યુલ છે એના અણુઓની પેરેલલ એક્સિસની પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી બહાર જતા કિરણો હંમેશા પરપેન્ડિક્યુલર જે દિશામાં તરંગ ગતિ કરતી હશે એ ગતિને પરપેન્ડિક્યુલર હશે. પછી આપણે જોયું કે આપણે પોલરાઇઝરનો ઉપયોગ કરીને બે કામ કરી શકીએ છીએ, એનાલાઇઝ કરી શકીએ છીએ, અને એ એનાલિસિસમાં જોઈશું કે પોલરાઇઝેશન થયું છે કે નહીં કિરણનું, અને બીજું એ જોઈશું કે થયું છે તો એનું કયા દિશામાં થયું છે, કયા દિશામાં પોલરાઇઝેશન લાઇટનું થયું છે એના માટે આપણે એનાલાઇઝર તરીકે પોલરોઇડનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે જોયું કે ડબલ રિફ્રેક્શન એટલે કેલ્સાઇટ જેવા ક્રિસ્ટલ, કેલ્શિયમ કાર્બોનેટના ક્રિસ્ટલ એને એક પર્ટિક્યુલર રોમ્બોહેડ્રોન જેવી આકૃતિમાં જો શેપ આપવામાં આવે તો એ એક જ વસ્તુની બે આપણે એને ઇમેજીસ આપી શકે છે, પ્રતિબિંબ આપી શકે છે, જેમાં આપણે બે રેઝ કહી શકીએ છીએ, એક્સ્ટ્રા ઓર્ડિનરી રે અને ઓર્ડિનરી રે એમ બે ભાગમાં એનું વિભાજન થાય છે, અને જે રે જે પ્રતિબિંબ ક્રિસ્ટલના મૂવમેન્ટની સાથે કોઈ ગતિ નથી કરતું એને આપણે ઓર્ડિનરી ઇમેજ કહીશું, અને જે ક્રિસ્ટલની ગતિની સાથે રોટેટ કરવાની સાથે જેમાં ઇમેજ પણ રોટેટ કરશે તો તેને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇમેજ કહીશું. એવું જોવામાં આવે છે
કે ઓર્ડિનરી રે એ લોઝ ઓફ રિફ્રેક્શનના નિયમો જે છે તેનું પાલન કરે છે, એટલે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોન્સ્ટન્ટ રહે છે. અને જે બીજી એક્સ્ટ્રાઓર્ડિનરી રે છે તે રિફ્રેક્શનના લોઝને ઓબે નથી કરતું, એના નિયમોનું પાલન નથી કરતું. એટલે જેમ જેમ ક્રિસ્ટલ રોટેટ થાય, એની એંગલ ઓફ ઇન્સિડન્સ કોણ બદલાય, તેમ તેમ એનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ બદલાય છે, અને એટલે જ એની ગતિ માધ્યમની અંદર પણ બદલાતી રહે છે. અને અંતમાં આપણે જોયું કે નિકલ પ્રિઝમનો આપણે ઉપયોગ બે કારણો માટે કરી શકીએ છીએ. એક તો એને પોલરાઇઝર તરીકે ઉપયોગ કરીએ છીએ, જેમાંથી આપણે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ મેળવી શકીએ છીએ, અને બીજો ઉપયોગ એનો એનેલાઇઝર તરીકે કરીએ છીએ, જેની અંદર આપાત થતી કિરણ પોલરાઇઝ્ડ થઈ છે કે નહીં એ આપણે નક્કી કરી શકીશું, અથવા અને થઈ હોય તો એનું પ્લેન ઓફ પોલરાઇઝેશન કયું છે તે પણ આપણે સાબિત કરી શકીશું. હવે અંતમાં આપણે કે આનું જે મુખ્યત્વે આ નોટ આપણે જે જોયું તે એક ટેક્સ્ટબુકમાંથી લેવામાં આવ્યું છે, એ ટેક્સ્ટબુક ઓફ ઓપ્ટિક્સ સુબ્રમણ્યમ અને બ્રિજલાલ, અને ઘણી બધી માહિતી ગૂગલ પરથી લેવામાં આવી છે. એમાં જે વિકિપીડિયા નામનું એ છે એની અંદર આપણે ઘણી બધી માહિતી કોઈ પણ સબ્જેક્ટ વિશે આપણે મેળવી શકીએ છીએ, તો એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. થેન્ક યુ.